હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ધ વેજ હાઉસ આજે આપણે બનાવશું સૂકા ચણાનું સૂકું શાક જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ મસાલેદાર અને ચટપટું બને છે તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમને હેલ્પફુલ લાગે તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે એ આ રીતે દબાવી દેજો અને બાજુમાં જે બે લાઇકન છે એનું ઓલ દબાવી લેજો જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો સૌથી પહેલાં આપણે એક કપ સૂકા ચણા લઈ લેશું એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એને સારી રીતે આપણે ધોઈ લેવાના છે તો ચણાને સારી રીતે ધોઈ લઈએ ચણા ધોવાઈ ગયા છે હવે આપણે એને પલાળીને રાખીશું તો આમાં બે ગ્લાસ પાણી નાખીને અને આપણે સાતથી આઠ કલાક માટે પલાળીને રાખવાના છે નહીં તો પછી ઓવરનાઈટ પલાળીને રાખીશું તો હવે આપણે આપણા ચણા ચેક કરી લઈએ તો ચણા સરસ રીતે પલળી ગયા છે હવે આપણે એને બાફી લઈશું તો બાફવા માટે આ કુકરમાં આપણે ચણા એડ કરીશું બે ગ્લાસ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કુકરની સાતથી આઠ સીટી લઈ લેશું તો ચણા બહુ સોફ્ટ થઈ જશે તો ચણા આપણે બફાઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો સાઇઝમાં ડબલ થઈ ગયા છે તો હવે આપણે બાકીના મસાલા ચેક કરી લઈએ તો એક ટીસ્પૂન આપણે આમચૂર પાવડર લઈશું એક ટી સ્પૂન અનાદાના પાવડર એક લીલું મરચું ચારથી પાંચ લસણની કઢી લીધી છે એને ક્રશ કરી લેવાની છે અને એક મોટી સાઈઝની ડુંગળી લઈશું એને બારીક કાપીને લઈશું બે મોટી ચમચી બે ટેબલ સ્પૂન જેટલું તેલ બે ટેબલ સ્પૂન જેટલા ધાણા અને બીજા આપણા રેગ્યુલર મસાલામાં આપણે જે લઈએ છીએ એમાં અડધી ચમચી રાય લઈશું નાની ચમચી અને એક નાની ચમચી જીરું એક નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી હળદર અને બે નાની ચમચી ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો સૌથી પહેલાં આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈએ એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઈ એડ કરીશું રાઈને સારી રીતે ક્રેકલ થવા દઈશું હવે જીરું એડ કરીશું જીરુંને પણ આપણે ક્રેકલ થવા દઈશું હવે આપણે એમાં લસણ એડ કરીશું અને લીલું મરચું એડ કરીશું હવે થોડી વાર માટે ફ્રાય કરી લઈએ જેથી લસણ આપણને કાચું ના લાગે તો ખાલી બસ થોડી વાર માટે આપણે ફ્રાય કરવાનું છે હવે એમાં આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ ફ્રાય કરી લઈએ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આ રીતે ફ્રાય કરી લેવાની છે તો ડુંગળી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે હવે બાકીના મસાલા એડ કરીએ તો એક ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન જેટલા ધાણા પાવડર એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી આમચૂર પાવડર અને એક ટી સ્પૂન અનાદાના પાવડર હવે સારી રીતે મિક્સ કરી લઈએ મસાલાને આપણે સાતરી લઈશું થોડી વાર માટે હવે આપણે એમાં ચણા એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈએ બધા ચણા પર સારી રીતે મસાલો લાગી જાય એ રીતે મિક્સ કરી લઈએ તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે બે મિનિટ માટે એને ઢાંકીને રાખીશું ગેસ પર ગેસની લો ફ્લેમ રાખીશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ

ચણાનું શાક બનીને રેડી છે ગેસ બંધ કરી દઈશું અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એક બાઉલમાં કાઢી લીધું છે શાક બહુ જ સરસ બન્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ બહુ જ ઇઝી રેસીપી છે અને આ બહુ જ ચટપટું અને મસાલેદાર લાગે છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમારું આ ચણાનું સૂકું શાક કેવું બન્યું તમને આના વિશે કોઈ સવાલ હોય યા પછી કોઈ સુઝાવ હોય તો તમે મને કોમેન્ટ દ્વારા બતાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ કીપ કુકિંગ